વધુને વધુ દિવસે દિવસે વકરી રહ્યો છે ત્યારે સાળંગપુર પ્રશાસન તરફથી એટલે જે મંદિર વહીવટ તરફથી જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે મુખ્ય જે પ્રવેશ દ્વાર છે એ મુખ્ય પ્રવેશ દ્વાર છે હાલ અહીં બંધ કરી દેવામાં આવ્યો છે તેને લઈને જે શ્રદ્ધાળુઓ છે બહારથી આવી રહ્યા છે તે લોકો પરેશાન થઈ રહ્યા છે ક્યાંથી આપ આવો છો આવી રહ્યા છો ઉના છે તો આ શું કરે ગેટ બંધ થઈ ગયો છે તમારો બંધ થઈ ગયો છે આ ઉનાથી આ શ્રદ્ધાળુ આવી રહ્યા છે જોઈ શકો દ્રશ્યોની અંદર કે આખો ગેટ છે બંધ કર્યો છે લોકો છે તે રોષ વ્યક્ત કરી રહ્યા છે અંદરથી બહાર નથી જઈને બહારના લોકો અંદર નથી જઈ રહ્યા શું કેવું ક્યાંથી આવી રહ્યા છો આપ ઉનાથી આવી રહ્યા છો દર્શન કરવા આવ્યા હતા તો અત્યારે શું જોવા મળ્યું અત્યારે તમને આ દરવાજા બંધ છે પ્રશાસન તેનું સ્થાનિક તંત્ર છે તેને આ દરવાજો બંધ કર્યા છે મુખ્ય ગેટ છે આ જોઈ છો તમે ફરીને જઈએ અત્યારે અમે અત્યારે આવો છો અમે મોટી ગાંઠી તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ ત્યાંથી છેક આવ્યા છીએ અત્યારે એમ કે તમે ફરીને જાઓ એમ અત્યારે ગેટ તો ખુલ્લો રખાય ને તો અમે જતા રહીએ ભલે આવવાના દો તમે પણ આટલું બધું ચલાવવાનું એટલે શ્રદ્ધાળુઓને પરેશાની થઈ રહી છે ફૂલ પરેશાની થઈ રહી છે ફૂલ પરેશાની થઈ રહી છે સર ગેટ છે બંધ કરાયો છે દ્રશ્યોમાં પણ જોવાઈ રહ્યું છે કે ગેટ અલગ અલગ છે બંધ કરી દેવામાં આવ્યો છે આ શ્રદ્ધાળુઓ છે જોવા મળી રહ્યા છે ક્યાંથી આપ આવો છો અને દરવાજો બંધ છે શું કેવું છે આપનું ક્યાંથી આવો છો આપડે અમે સાહેબ અમદાવાદ થી આવીએ છીએ મારી ફેમિલી અંદર છે મારા છોકરા બધાને હું એને કહું છું કે ભાઈ તમે ઘડી ખમો હું આવું અંદર તો એને તરત લોક કરી દીધો છોકરાઓને અંદર લઈ લીધા અને મને એકને બહાર રાખી દીધા એટલે અમે અમદાવાદ થી હું આવું છું અને દર્શન કરવા માટે અમે કઈ ઓલું કરવા માટે નથી આવ્યા શ્રદ્ધાળુઓ છે ભક્તો છે તે આવી રહ્યા છે અલગ અલગ વિસ્તારમાંથી આવી રહ્યા છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે બહારથી લોકો આવી રહ્યા છે કેટલા લોકો અંદરથી બહાર નથી શકે બહારના લોકો અંદર નથી આવી શક્યા એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે દ્રશ્યો જોઈ શકાય કેમ્પસનું આ દ્રશ્યો છે આ મૂર્તિ હું આપણે બતાવવાનો પ્રયાસ કરીશ કે આ મૂર્તિ છે મૂર્તિની એક્ઝેક્ટ પાછળના સાઈડમાં આ મુખ્ય ગેટ છે ગેટ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે પ્રશાસન તરફથી એને જે વહીવટી તંત્ર છે તેના તરફથી અંદર આ ચુકે આપ કહાં સે આયે મેમ હમ રાજસ્થાન સે આયે અચ્છા ક્યાં હો દિક્કત ક્યાં હો રહી હૈ આપકો દિક્કત યે હો રહી અંદર આને નહીં દે રહે હમારે જો પરિવાર હૈ આધા બહાર હૈ હમ આધે લોગ અંદર હૈ તો હમકો બોલા જા રહા હૈ બાદ મેં ખોલા જાયેગા તો બચ્ચે યહાં પે અંદર રો રહે હૈ વો બહાર જા રહે હૈ તો ફિર એસા ક્યા મતલબ હૈ ઉનકો બોલ રહે હૈ ઉનકો આને દો આધે કો અંદર તો આને નહીં દિયા જા રહા અંદર ગુજરાતી ઓર રાજસ્થાની લોકો કે પાસ બહુ જ્યાદા હોતે ગુજરાતીઓ કો દે રહે રૂમ્સ વગેરે પતા હૈ યહાં આપકો એક વિવાદ ચલ રહા હૈ કોઈ મંદિર કા યહાં પર આપકો પતા હૈ વો કુછ ચલ રહા હૈ ક્યોંકિ યહાં જો ભગવાન કી મૂર્તિ થી વહાં પર ભગવાન સ્વામિનારાયણ કો હનુમાન જી કો દાસ દિખાયા ગયા હૈ આપ લોગ હમ ઇતના દૂર સે આતે ગુજરાતી ભી એક ઇન્સાની ઓર હમ ભી ઇન્સાન હૈ તો ઇતની પાર્શિયલિટી ક્યું કરતે હૈ લોગ ગુજરાતી કો હર રૂમ મિલતા હૈ યહાં પે એસી રૂમ વો રૂમ સબ મિલતા હમ દો દો ઘંટે તક બેઠ રહે થે તો ભી હમકો એક રૂમ ભી નહીં મિલતા હૈ યહાં પે ચોક્કસ આજે બહાર થી પ્રવાસ જે ભક્તો છે આવે દર્શન કરવા માટે દર્શન જોઈ શકાય છે લોકો છે ગેટ બંધ છે હવે બહારના લોકો અંદર થાય અંદરના લોકો બહાર ન જઈ શકે તેને લઈને લોકોમાં અહીં રોષ છે તે જોવા મળી રહ્યું છે કમરામેન શર્મા સાથે પ્રણવ પટેલ ન્યૂઝ 18 સાળંગપુર સાળંગપુર મંદિરના દરવાજા બંધ કરવામાં આવ્યા છે ભક્તોને અંદર પ્રવેશ નથી આપવામાં આવી રહ્યો આવા સમાચાર આવી રહ્યા છે સીધા જ દ્રશ્યો મેં આપને બતાવ્યા હતા પ્રણવ પટેલ લગાતાર સાળંગપુરથી માહિતી આપી રહ્યા છે હાલ ભક્તોને રોકવામાં આવી રહ્યા છે અંદર નથી જવા દેવામાં આવી રહ્યા ભીતચિત્રના વિવાદમાં હાલ તો મંદિરમાં દર્શન ઉપર પ્રતિબંધ મુકાયો હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે જો કે રાજસ્થાન નહીં અલગ અલગ રાજ્યોમાંથી ભક્તો જ્યારે દર્શન કરવા પહોંચ્યા છે ત્યારે તેમને તેમાંથી ઘણાને તો એટલી ખબર પણ નથી કે વિવાદ પણ આટલો મોટો અહીંયા ચાલી રહ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રણવ પટેલ સાળંગપુરથી જોડાયા છે પ્રણવ આજે ઘણા બધા ભક્તોને દર્શનથી રોકવામાં આવી રહ્યા છે કારણ શું છે કારણ કે ઘણા રાજ્ય બહારના જે ભક્તો છે એમને તો ખ્યાલ જ નથી વિવાદ શું છે પંકજ ચોક્કસ સૌથી મોટો સવાલ જ એ થઈ રહ્યો છે કે જે રીતે વિવાદ થયો છે સાળંગપુર મંદિરમાં જે પ્રતિમાની ભીતચિત્રોને લઈને ત્યારબાદ અલગ અલગ નિર્ણયો છે તેનું જે પ્રશાસન છે એટલે કહી શકાય કે વહીવટી તંત્ર છે મંદિરનું તેના તરફ નિર્ણય લેવાઈ રહ્યા છે ગેટ આપ જોઈ શકો છો ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે ભક્તો જે બહારથી આવી રહ્યા છે રાજ્યની બહારથી લોકો આવી રહ્યા છે તે પરેશાન થયા છે બહારના લોકો અંદર અને અંદરના લોકો બહાર નથી જઈ શકતા તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે વડીલ આપનું નામ આપ ક્યાંથી આવી રહ્યા છો શું આપને પરેશાની જોવા મળી મારું નામ વિનોદભાઈ છે હું સુરતથી આવ્યો છું હવે અમે દર્શન કરી બહાર નીકળવું પછી કે બધા ગેટ બંધ જવું કે તમારે તમારે બહાર જવું છે બસ પર કરવાની છે કે તમે આખું ફરી નતા ફરી નતા બસ ઉપરી જાય 2 કિલોમીટર રાઉન્ડ છે અંદર એટલે આપને ખબર છે કે એક વિવાદ થયો છે આપને ખ્યાલ છે ખ્યાલ છે અમને ઓકે એના કારણે એને ડરના કારણે કદાચ બંધ કરી દીધું ગેટ એવું તો કઈ છે જ નહીં ભક્તો તો શું કઈ કરવાના છે જે કરવાનો રોકો ને આ તમે ભક્તો છો અમે બહાર જવું છે તો જવા દેતા નથી અમને લોકોને ચોક્કસ આ ભક્તો સુરત થી આવ્યા છે જોશો કે દ્રશ્યમાં લોકો ક્યાંથી આપ આવ્યા છો અને આપને શું સ્થિતિનું નિર્માણ થયું છે અત્યારે જામનગર બહાર જવું છે તમારે અંદર આવવું છે બહાર જવાનું રસ્તો રોકવામાં આવ્યો છે કોઈને આપને ના કોઈ
આપ જોઈ શકો છો દ્રશ્યોમાં આપ ક્યાંથી આવો છો? આપણે રોકવામાં આવ્યા છે બહાર જવા માટે કે અંદર જવા માટે? અમારે બહાર જવું છે પણ અહીંયા ગેટ બંધ કરી દીધો, અમે સુરત થી આવ્યા છીએ. સુરત થી આવ્યા છે? આપ જોઈશો દ્રશ્યો ની અંદર હું આપણે દ્રશ્યો બતાવીશ. ગેટ છે હજુ પણ બંધ છે. આપ આ ગેટમાં પણ હું દ્રશ્યો બતાવીશ કે લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે. સુરત થી જે આ લોકો છે તે આવી રહ્યા છે તે પ્રકારની વાત છે. અને આજે પણ ગેટ છે તે હજુ બંધ છે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. દ્રશ્યોમાં પણ જોઈ શકે છે કે આખો ગેટ છે, મુખ્ય દ્વાર છે. અહીંથી પ્રતિમા છે, હું એ પણ દ્રશ્યો પંકજ આપણે બતાવવાનો પ્રયાસ કરી. આ પ્રતિમાના પાછળનો ભાગ છે, અહીંથી મંદિર તરફ પણ જવાતું હોય છે. અને સૌથી મોટી વાત એ છે કે અહીં આખો પાર્કિંગ ઝોન હોય છે, પરંતુ અત્યારે નો પાર્કિંગ ઝોન છે તે બનાવી દેવામાં આવ્યો છે. કારણ કે અહીં જે વાહનો છે તેને પણ પ્રવેશ ઉપર પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા છે. લોકો છે આ પરેશાન થયા, જોઈ શકાય લોકો કઈ રીતે આવક જાવક કરી રહ્યા છે. વડીલ ક્યાંથી આવો છો, શું સ્થિતિ, શું થયું? સુરત થી આવી છે. સુરત થી આવી, શું ગેટ બંધ છે? ગેટ બંધ છે, બધા ગેટ બંધ કરી દીધા છે. માણસો છે બધા, અમે અહીંયા આવ્યા છે 100 જણા, અમે 2 બસ લઈને આવ્યા દર્શન કરવા. હવે અહીંયા નીકળવા માટે ત્યાંથી ત્યાં ધક્કા ખાઈએ છે, કુત હેરાન થયા છે. બહુ બધા ગેટ બંધ, બહાર કેવી રીતે નીકળે? બધા વડીલો શું પોતાને બસ કરીને આવ્યા છે, બસ ડ્રાઈવરો બૂમ પાડે છે કે જલ્દી બહાર નીકળો, જલ્દી બહાર નીકળો. કેવી રીતે નીકળીએ? રસ્તા જ બંધ છે બધા, બહાર કેવી રીતે જઈએ? પરેશાની કેમ થઈ રહી છે? કારણ કે એવું કે વિવાદ થયો છે, એવી વાત છે મંદિરને લઈને. હવે એ અમને ખબર નથી, અમે તો આ પ્રકરણ હેરાન ન કરવા જોઈએ. હા, નહીં કરવા જોઈએ ને. અમે તો બહાર જવા માંગીએ છીએ કે અંદર થોડી જવા માંગીએ છીએ. પેલા ગેટ જવાના, 3 ગેટ ફરીને આવ્યા, 4th ગેટ છે. બધા ગેટ બંધ છે, બહાર કાંથી જઈએ? બુજુર્ગ માણસો છે, તમે જુઓ કેવી રીતે આવો છો. લેડીઝ છે, બધી લેડીઝ છે સાથે, બધા સુરત ના છે. સુરત નથી જવા દેતા, ગેટ બંધ કરી દીધા બધા લોકો. પણ અમને બહાર નથી જવા દેતા, ઉભા પણ નથી રહી શકતા. અહીંયા પેરાલિસિસ માં છે તો થોડું પણ મેનેજમેન્ટ ખ્યાલ નથી રાખતા લોકો. બીજું પૂછો કે આ વ્યક્તિ છે પેરાલિસિસ છે, સુરત થી આખું આ ગ્રુપ છે, હું દ્રશ્યો બતાવું. સુરત થી આખું ગ્રુપ આવ્યું છે, તેની મહત્વનો મુદ્દો એ છે કે તે લોકોને બહાર જવું છે પરંતુ જવા નથી દેવામાં આવ્યા. ગેટ છે હું ફરી બતાવીશ, તમામ જે ગેટ છે એ ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે. અને આ દ્રશ્યો પણ હું આપને બતાવી રહ્યો છું. એક તરફ એ પણ વાત છે કે બહારથી અનેક લોકો છે તે વિરોધ કરવા માટે અહીં આવી રહ્યા છે તે પ્રકારની વાત છે. તેને લઈને આપ જોઈ શકો, લોકો હજુ પણ અહીં આમથી આમ થઈ રહ્યા છે. કારણ કે તે લોકોને ગેટ છે તે ઓપન નથી થઈ રહ્યો, લોકો પરેશાની થઈ ભોગવી રહ્યા છે. હું આપણે આપણે પ્રયાસ કરશું કે જે બહાર લોકો ઉભા છે તેને શું સ્થિતિ જોવા મળી. આપ જોઈ શકો છો સ્થાનિક પોલીસ છે, અહીં લોકો વાત કરી રહ્યા છે, આ દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે. ક્યાંથી આવ્યા વાત નું ક્યાંથી આવ્યા છો આપ? આપ ક્યાંથી આવ્યા છો? બનાસકાંઠા. આપણે શું પરેશાની શું થઈ રહી છે? પરેશાની શું થઈ રહી છે આપને? પરેશાની ભગવાનના દર્શન કરવા, દર્શન નહીં થવા દેતા. ભગવાનના દર્શન પણ દર્શન થવાના દેતા, આ પ્રકારની વાત જોઈ શકાય છે. ભક્તો આખો ગેટ છે તે હાલ અહીં બંધ કરી દેવામાં આવ્યો છે. અને હું ફરી દ્રશ્યો બતાવીશ. આ પાર્કિંગ ઝોન હતું પરંતુ અત્યારે નો પાર્કિંગ ઝોન કરી દેવામાં આવ્યું છે. ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે. પોલીસ પ્રશાસન મોટી સંખ્યામાં અહીં મૂકી દેવામાં આવ્યું છે. વ્યક્તિગત બાઉન્સરો પણ અહીં મૂકી દેવામાં આવ્યા છે. અને આખું જે મંદિર છે, હું ફરી પણ દ્રશ્યો આપણા કેમેરામેન કઈ બતાવે કે આખું કોર્ડન છે તે કરી દેવામાં આવ્યું છે. સમજી શકો છો કે ભક્તો છે નજીક ના જઈ શકે મૂર્તિ, તેના કારણે આખે આખો જે વિસ્તાર છે તે હાલ અહીં કોર્ડન કરી દેવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં બહારથી પણ બાઉન્સરો બોલાવી લેવામાં આવ્યા છે, પોલીસ મોટી સંખ્યામાં છે. અને એક પણ એ વાત છે કે આજે પણ અનેક સમાજના લોકો છે તે અહીં વિરોધ કરવા આવે તે પ્રકારની આશા વ્યક્ત કરે છે. તેને લઈને જ કદાચ આ ગેટ છે બંધ કરાવશે. લોકો છે અહીં બેઠા છે અને સ્થિતિ જોવાનો પ્રયાસ કરશું. આપ કહાં સે આયે, ક્યા પરેશાની આપકો હો રહી હૈ અભી? બહાર ખડે હુએ અંદર આ જાય તો સાથ મેં જાયેંગે મંદિર. વો તો ગેટ તો બંધ કર દિયા હૈ ના? હા, તો હમ અંદર આ ગયે ના, વો ગાડી રખને ગયે થે, હમ અંદર આ ગયે. અચ્છા, વો બહાર રહે ગયે? હા, વો બહાર રહે ગયે. આપ દેખ જોઈ શકાય છે કે બહારથી પણ અલગ અલગ સ્ટેટમાંથી લોકો પણ અહીં આવી રહ્યા છે. કારણ કે આ જે મંદિર છે એ ઘણું પ્રસિદ્ધ મંદિર છે. ક્યાં હુઆ મેડમ, આપ કહાં સે આયે હૈ? હમ ભી અમદાવાદ સે આયે. અચ્છા, ક્યાં હુઆ, પ્રોબ્લેમ ક્યાં હુઆ આપકો? આધી ફેમિલી બહાર હૈ, આધી અંદર હૈ, એસે થોડી હોતા હૈ. હમારી લડકી બહાર ખડી હૈ, હમ અંદર હૈ, અકેલી લડકી બહાર ખડી હૈ. દર્શન આપના થઈ ગયા છે બાકી? નહીં હુઆ, ઉનકે લિયે ખડે હૈ ને, એસે કેસે જાયે હમ અંદર. આપ જોઈ શકાય છે કે બહારથી લોકો આવી રહ્યા છે, તેમના દીકરી છે તે બહાર રહી ગયા છે. અચાનક જ ગેટ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે, તે પ્રકારની સ્થિતિ હાલ અહીં જોવા મળી રહી છે. હું ફરી આપને આ દ્રશ્યો બતાવી રહ્યો છું. લોકોના ટોળા અહીં આવી રહ્યા છે, ભક્તો છે મોટી સંખ્યામાં. કારણ કે જે રવિવારનો દિવસ હતો પંકજ, કે રવિવારે લોકો છે મોટી સંખ્યામાં દર્શન માટે અહીં આવતા હોય છે. મુખ્ય કારણ એવું છે કે શનિ અને રવિ બે દિવસ મહત્વના હોય છે, લોકોને રજા હોય છે, તેને લઈને લોકો મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે. અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે લોકો છે હાલ અહીં પરેશાન થઈ રહ્યા છે, લોકોના ટોળા વળી રહ્યા છે. ખાસ કરીને જે મુખ્ય ગેટ છે તે જ બંધ કરાયો છે. અને આ જ એન્ટ્રી ગેટ છે, કારણ કે આ મુખ્ય હાઈવે છે ત્યાંનો આ ગેટ છે, અને તે જ બંધ કરી દેવામાં આવ્યો છે.
અને કઈ ને કઈ તેના ભક્તોમાં પણ રોષ જોવા મળે છે. એક નવો વિવાદ છે, કદાચ મંદિર પ્રશાસન છે આ અહીં ઉભું કરી રહ્યું છે તે પ્રકારનું. કારણ કે ભક્તો શું કરી શકે, ભક્તો બહારથી અન્ય સ્ટેટમાંથી પણ અહીં આવતા હોય છે, અન્ય શહેરોમાંથી પણ આવતા હોય છે. કારણ કે કષ્ટભંજન દેવની આસ્થા અનેક લોકોમાં અનેરી છે અને તેને લઈને જ બહારથી પણ લોકો આવતા હોય છે. એમાં પણ આ શનિ અને રવિવારનો દિવસ હોય છે, રવિવારે વધુ પબ્લિક હોય છે, પરંતુ દ્રશ્યો પણ અલગ કહી રહ્યા છે. અને સાથે જ જે વિવાદ છે કદાચ વકરવાનું વધુ જોવા મળી રહ્યો છે. અંત થવાનું નામ અહીં આ વિવાદ છે તે નથી લઈ રહ્યો. પંકજ જી બિલકુલ પ્રણવ, ઘણા બધા જે ભક્તો આવ્યા છે તેઓ ત્યાં ફસાયેલા હોવાનો મહેસૂસ કરી રહ્યા છે, પરંતુ ગેટ જે બંધ કરાયા છે તેનું કોઈ કારણ ત્યાં ગેટ પાસે બેસેલા કોઈ કર્મચારીઓને આપવામાં આવેલું છે? મંદિર પ્રશાસન તો કોઈ કારણ આપી જ નથી રહ્યું. આજે ઘણા બધા ભક્તો પણ આવવાના છે, સવારથી લઈને ચાલુ છે, સાંજ સુધી આવશે, તો શું મંદિરમાં દર્શન આજે બંધ જ રહેશે? પંકજ, મંદિરના દર્શન ચાલુ છે, પરંતુ જે મુખ્ય ગેટ છે તે બંધ કરાયો છે. એક આશા એવી વ્યક્ત કરવામાં આવી રહી છે કે અહીંની પાસના જે ગામ છે તેના અનેક આગેવાનો છે તે અહીં રેલી સ્વરૂપે આવે છે તે પ્રકારનું એક સમાચાર છે તે મળ્યા છે. તેને લઈને જ મંદિર વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે તે પ્રકારની હાલ પ્રાથમિક માહિતી મળી છે. પરંતુ ગેટ બંધ કર્યા બાદ એ જે વ્યક્તિઓ છે, જે અહીંના કામ કરતા લોકો છે, તે પણ ગેટમાં તાળું મારીને બહાર નીકળી ગયા છે. એટલે લોકોમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે. હું ફરી દ્રશ્યો બતાવી સમજી શકું છું કે લોકો કઈ રીતે બહાર અહીં આવી રહ્યા છે. લોકો અહીં ટોળા વળીને ઉભા છે. તે લોકોની સ્થિતિ એ છે કે ક્યાં જવું, કારણ કે તે લોકો અહીં આસ્થા સાથે આ મંદિર ઉપર દર્શન કરવા માટે અહીં આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓને પરેશાની પણ જોવા મળી છે. ફરી દ્રશ્યો બતાવીશ, આપને જોઈ શકો છો કે લોકો જે છે હજુ પણ ત્યાં જ છે જોવા મળી રહ્યા છે. ગેટ આખો છે, હજુ પણ ગેટ છે તે બંધ કરાયો છે. આ એક ગેટ છે, મેં પહેલા પણ આપને એક મોટો ગેટ બતાવ્યો, ત્યારબાદનો આ ગેટ છે, હજુ પણ આ ગેટ બંધ છે. બીજો ગેટ આપને બતાવું તો આ બીજો ગેટ પણ આપ જોઈ શકો છો કે હજુ પણ આ ગેટ છે, હજુ પણ બંધ છે. એટલે અહીંથી જ મુખ્ય દ્વાર છે, કારણ કે સામે એસટીનું બસ સ્ટેશન છે. એટલે જે ભક્તો બહારથી આવતા હોય છે, જે એસટી પકડતા હોય છે, અન્ય જે પ્રાઇવેટ વાહનો આવતા હોય છે, તમામ લોકો અહીંથી જ પસાર થતા હોય છે, અહીંથી જ મંદિર તરફ જતા હોય છે. પહેલા તેઓ પ્રતિમા હોય છે, ત્યારબાદ જે મંદિર છે કષ્ટભંજન દેવનું, ત્યાં લોકો દર્શન માટે જતા હોય છે. પરંતુ હાલ જે પ્રાથમિક માહિતી મળી રહી છે કે કોઈ વ્યક્તિ છે અને જૂથો છે સમાજના આગેવાનો. જી પ્રણવ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો હાલ સાળંગપુર મંદિરમાં ભક્તો માટે મુખ્ય જે ગેટ છે એ બંધ કરાયેલો છે, બાકી દર્શન તો અત્યારે ચાલી જ રહ્યા છે. પરંતુ જે બહારના જે ગેટ છે, કે જે રસ્તા પરથી 3-4 ગેટ છે, જે જ્યાં એસટી બસ સ્ટેન્ડ આવેલું છે ત્યાંથી ભક્તો સીધા આવી શકતા હોય છે, આ પ્રકારના ગેટો બંધ રખાયા છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.